નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 આસપાસમાં પ્રકરણ 19 સાથે જમીએમાં આપણે બે મુદ્દા જોઈ ગયા હતા, જેવા કે વર્ગમાં ઉજાણી અને ઉત્તરાયણ વિશે. આજે મિત્રો આપણે ત્રીજો મુદ્દો જોઈશું, જેમાં મધ્યાહન ભોજન વિશે વધારે માહિતી લઈશું. તો મિત્રો આપણે પેજ નંબર 151 ઉપર પાઠ્યપુસ્તકમાં મધ્યાહન ભોજનનો મુદ્દો આપેલો છે તે આપણે જોઈએ કે બપોરનો 1:30 વાગ્યો છે. મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે, પેટમાં ગુડગુડ થાય છે, ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન નથી. મિત્રો આપણી શાળામાં તો આવું મધ્યાહન ભોજન નથી હોતું, પરંતુ જ્યાં સરકારી શાળા હોય છે ત્યાં મધ્યાહન ભોજન હોય છે. જેમ કે બપોરને જ્યાં દોઢ રિસેસ પડે ત્યારે ત્યાંથી શાળામાંથી જમવાનું આપવામાં આવે છે બાળકોને, અને બધાને લાઈનમાં બેસાડીને અને બધી જાતના અલગ અલગ 1 થી સોમવારથી શનિવાર સુધી અલગ અલગ જમવાનું આપવામાં આવે છે, અને તેના માટેનું ટાઈમ ટેબલ પણ નોટિસ બોર્ડ ઉપર કેવી રીતે લગાવેલું હોય છે. તો મિત્રો આ ખૂબ જ સારું છે, કેમ કે કેટલીક વખત એવું બને છે કે કેટલાક વિદ્યાર્થીઓના ઘરે પૂરતા પ્રમાણમાં જમવાનું પણ મળતું નથી હોતું. તો સરકારશ્રીએ આ નિયમ કરેલો છે કે શાળામાં આવતા વિદ્યાર્થીઓને બધા જ ને લાઇનસર બેસાડીને શાળા તરફથી આ ભોજન આપવામાં આવે તો આ સારું કહેવાય. પરંતુ આપણી શાળામાં આ થતું નથી, કેમ કે આપણી શાળા છે એ પ્રાઇવેટ છે, એટલે વિદ્યાર્થીઓને બપોરનો નાસ્તો કે ભોજન છે એ ઘરેથી લાવવું પડે છે. અહીંયા કહે છે કે બપોરનો 1:30 વાગ્યો છે, મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે, પેટમાં ગુડગુડ થાય છે, ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન નથી. બાળકો કને ભૂખ લાગી છે, 1:30 વાગે રિસેસ પડવાનો ટાઈમ હોય એટલે બધા જ બાળકો ધ્યાન રાખીને જ બેઠા હોય કે જેમ કે જલ્દી રિસેસ પડે અને જલ્દી આપણે જમી લઈએ. ત્યાં એવામાં જ અવાજ આવે છે, ટન ટન ટન, ઘંટ વાગ્યો, બધા બાળકો હાથ ધોવા લાગ્યા. હાથ ધોયા પછી અમે હરોળમાં જમવા બેઠા. શાળામાંથી જ દરેકને થાળી અપાઈ. જમતા પહેલાં અમે બધાએ સાથે ગાયું. હવે મિત્રો જે આ સરકારી શાળા હોય છે ત્યાં પછી આવી રીતે જોઈ છે કે ટન 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 ઘંટ વાગે એટલે બધા બાળકો હાથ ધોય અને ત્યાં ધોયા બાદ પછી બધા જ લાઇનસર એટલે કે હરોળમાં જમવા બેસી જાય, અને શાળામાંથી જ બધાને દરેકને થાળી આપવામાં આવે છે, અને જમતા પહેલાં બધા એકસાથે તેની જમવા માટે પ્રાર્થના પણ કરે છે કે સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે, ઘટ ઘટ વસતા શ્રી ભગવાન. આવી રીતે પ્રાર્થના કર્યા પછી જ બધા જમવાનું ચાલુ કરે છે. પછી કહે છે કે આજે જમવામાં શું હતું, તો કે ચણાચાટ, થેપલા અને સૂકી ભાજી છે. આવી જ રીતે રોજ સોમથી શનિવાર સુધી બધા દરરોજ દિવસે અલગ અલગ જમવાનું હોય છે. તો કે આજ કહે છે કે આજે જમવામાં ચણાચાટ, થેપલા અને સૂકી ભાજી છે, અને ગઈકાલે શું હતું, તો કે અમે સુખડી અને વેજીટેબલ ખીચડી જમ્યા હતા. કહે છે કે ગઈકાલે અમે સુખડી અને વેજીટેબલ ખીચડી જમ્યા હતા, અને આજે ચણાચાટ, થેપલા અને સૂકી ભાજી છે. શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે. હવે શાળાના રસોડાની બહાર આની યાદી મૂકવામાં આવે છે, અને રોજ શું જમવાનું આપવામાં આવશે તે પહેલેથી જ કહેવામાં આવે છે. તે અમને અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે. જ્યારે અમને તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે છે. હવે ક્યારેક શાળામાં કોઈના રિલેટિવ્સમાં એટલે કે સગા સંબંધીમાં કોઈની તિથિ હોય ત્યારે તિથિ ભોજન પણ કરાવતા હોય છે, ત્યારે ક્યારેક કંઈક મિષ્ટાન આપવામાં આવે છે. અને એ બાળકો કહે છે કે અમને જ્યારે મીઠાઈ મળે ત્યારે અમને ખૂબ જ મજા આવે છે. શાળામાં મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત છે. હવે આ એક બીજી વાત કહે છે કે દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલીએ અને એક નવા બાળક સાથે બેસીએ. મને તે ગમે છે, કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્રો બનાવું છું. મિત્રો અહીંયા તો કોઈ એવું નિશ્ચિત ના હોતું નથી કે આ જ જગ્યા ઉપર રોજ આને બેસવું, પરંતુ જ્યારે જમવામાં બેસાડવામાં ત્યારે દરરોજ એક અલગ બાળક સાથે એક બેસવાનું થાય છે, અને દરરોજ એક નવો મિત્ર બને. આવી રીતે કહે છે કે દરરોજ હરોળમાં અમે મારી જગ્યા બદલીએ છીએ, એક નવા બાળક સાથે અમને બેસવાનો મોકો મળે છે. મને તે ગમે છે, કહે છે, કારણ કે હું નવા બાળકોને મળું છું.
અને નવા મિત્રો બનાવું છું કે નવા બાળકોને મળવાનું થાય અને નવા મિત્રો પણ બને. અમારા શિક્ષક કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે. મિત્રો, અહીંયા શિક્ષક ખાસ કાળજી રાખે છે કે બધાને ગરમ અને તાજું ભોજન મળે. વાલીઓ પણ તિથિ ભોજન આપી તેમાં મદદ કરે છે. વાલીઓ છે એમના ઘરે જ્યારે ક્યારેક આવી રીતે તિથિ ભોજન આપવાનું હોય ત્યારે એ ચોક્કસ પણ આમાં લાવો લેતા હોય છે અને તે આ શાળામાં બધા બાળકોને જમાડવામાં મદદ કરે છે. હવે બધી વસ્તુઓ સારી છે અને તાજું ગરમ અને પકવેલું ભોજન સાથે જમીએ છીએ. હવે બધી વસ્તુ સારી છે, અમુક વખત તો આ ભોજન માટે શિક્ષકો પણ એમાં ભાગ લે છે. શિક્ષકો પણ બધા બાળકો સાથે ભેગા બેસીને જમતા હોય છે અને ખાસ તો એનો બગાડ ન થાય એ પણ ધ્યાન રાખે છે. અને આટલું સારું ભોજન તો આપણને ઘરે પણ જમવાની મજા ન આવે એવી તો સરસ સારામાં બધા જોડે ભેગા બેસીને મજા આવે. હવે બધી વસ્તુઓ તો સારી છે અને અમે તાજું ગરમ અને પકવેલું ભોજન સાથે જમીએ છીએ. બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેને અમે કાળજી રાખીએ છીએ. સાથે જમવાની ખૂબ જ મજા આવે છે. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં ધરાઈને જમે પણ. સાવ ભૂખ્યા પેટે તમને ભણવું ગમે અનુમાન કરો. હવે આપણને કહે છે કે તમે ભૂખ લાગી હોય અને તમને ભણવાનું કહે તો શું તમને ગમે? તો કે ના, આપણને ન ગમે. કેમકે આપણને પેટમાં ગુડગુડ થતું હોય અને આપણને ભૂખ લાગી હોય તો આપણે શું કરીએ? પહેલાં ભૂખ જમવું જ પડે. તો અહીંયા કહે છે કે જમવાની બધા સાથે ખૂબ મજા આવે છે અને ઘરેથી જમ્યા વગર કોઈ આવ્યું હોય બાળક, ક્યારેક એવું બન્યું હોય કે ક્યારેક કોઈ પરિસ્થિતિના હિસાબે કોઈ બાળક જમ્યા વગર આવી ગયું હોય તો અહીંયા આપણને જમવા આપે અને તે ધરાઈને જમે, સાવ ભૂખ્યા પેટે ભણે નહીં આવી રીતે. તો પછી હવે આપણને આગળ કહે છે કે શોધી કાઢો અને તમારી નોટબુકમાં લખો. હવે તમારી શાળામાં અપાતા ભોજન વિશે લખો. મિત્રો, અહીંયા મેં કોઈક બાળકોને પૂછીને અહીંયા મેં મારી રીતે પ્રશ્નના જવાબ લખ્યા છે. કેમકે આપણી શાળામાં તો આવી રીતે મધ્યાહન ભોજન થતું નથી, આપણે તો ઘરેથી નાસ્તો લાવવાનો હોય છે. પરંતુ અહીંયા તમે પણ તમારે કોઈ તમારે આવી રીતે હોય અને તમે પણ તેને પૂછીને લખી શકો છો. તો પહેલો પ્રશ્ન છે, ભોજન કયા સમયે આપવામાં આવે છે? તો મારી દીદી છે એ શાળામાં જોબ કરે છે અને મેં એને પૂછ્યું છે, તો એને પૂછીને આ પ્રશ્નના જવાબ લખ્યા છે. તો કે ભોજન કયા સમયે આપવાનું છે? તેમની શાળામાં ભોજન છે એ 1:30 વાગે આપવામાં આવે છે, એટલે કે 1:30 મિનિટે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. પછી બીજું છે, શાળામાં તમને ભોજનમાં શું શું મળે છે? તો તેની શાળામાં છે દરેક દિવસે શાળામાં ભોજન અલગ અલગ હોય છે, જેમ કે દાળ ભાત હોય, ક્યારેક થેપલા હોય, ક્યારેક સૂકી ભાજી હોય, તો ક્યારેક ઢોકળા હોય, તો ક્યારેક ઉત્તપમ હોય, તો વેજીટેબલ ખીચડી હોય, દાળ ઢોકળી હોય, પુલાવ હોય, સુખડી હોય, મુઠિયા હોય, બટાટા પૌવા હોય વગેરે. તેમની શાળામાં અલગ અલગ દરરોજ અલગ અલગ દિવસે અલગ અલગ ભોજન આપવામાં આવે છે. તમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે? હા, મધ્યાહન ભોજન તો કોને પસંદ ના હોય, આપણને બધા જોડે ભેગા બેસીને જમવા મળે એટલે કે હા, મને તો મધ્યાહન ભોજન મળે તે પસંદ છે. તમને જે ભોજન મળે છે તે પૂરતું છે? હા, આપણને એમની શાળામાં છે ભોજન પૂરતા પ્રમાણમાં જમાડવામાં આવે છે. તો કે હા, જે ભોજન મળે છે તે પૂરતું છે. તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે? તો મિત્રો, મેં એને પૂછ્યું હતું તો એને મને કહ્યું હતું મારી દીદીએ કે એમની શાળામાં જે ભોજન માટેની થાળી છે એ પોતાની શાળામાંથી જ આપવામાં આવે છે. પછી કે ભોજન કોણ પીરસે છે? તો તેની શાળામાં હું ગઈ હતી ત્યારે મેં જોયું હતું કે મધ્યાહન ભોજન બનાવનાર જે રસોઈયા બહેન છે એ જ તેમને ભોજન પીરસે છે અને એમની સાથે જે એક મદદગાર ભાઈ પણ હતા, એમનું નામ કરશનભાઈ હતું, એ કરશનભાઈ છે એ પણ એમને મદદ કરતા હતા અને ભોજન પીરસતા હતા. પછીનો પ્રશ્ન છે કે તમારા શિક્ષક તમારી સાથે જમે છે? તો કે હા, એમના બધા શિક્ષક, હું એક વખત ગઈ હતી ત્યારે મેં જોયું હતું કે એમના બધા શિક્ષકશ્રી છે તે પણ ત્યાંનો લાવો લેતા હતા, એ પણ જમતા હતા બધા બાળકોની સાથે. શાળામાં બોર્ડ પર અઠવાડિક ભોજનની યાદી મૂકે છે? તો કે હા, એમની શાળામાં મેં જોયું હતું કે નોટિસ બોર્ડ ઉપર છે અને એમના અઠવાડિયાની યાદી મૂકેલી હતી કે સોમવારે બટેટા પૌવા, મંગળવારે દાળ ઢોકળી, પછી બુધવાર હોય તો ઉત્તપમ, પછી ચણા ચાટ, એવી રીતે બધી યાદી મૂકેલી જોઈ હતી.
પછી કે તમને બુધવારે અને શુક્રવારે શું મળે છે? બુધવાર અને શુક્રવારે, તો બુધવારે એમને વેજીટેબલ પુલાવ હતા, મેં હું ગઈ ત્યારે, અને શુક્રવારે મેં જોયું હતું ત્યારે મુઠિયા હતા. પછી કે જો તમને તમારી શાળામાં ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલવા માગો છો, તમે શું જમવાનું પસંદ કરશો અને તમારી પોતાની યાદી બનાવો. તો મિત્રો, આપણને આપણી શાળામાં જો આવી રીતે ભોજનની યાદી આપવામાં આવે અને તમને કહેવામાં આવે કે તમારે શું ખાવું છે, તો તમારે અહીંયા બાજુમાં એક કોષ્ટક આપેલું છે કે દિવસનું અને ભોજનનું, એવી રીતે તમારે અહીંયા લખવાનું છે. તો મિત્રો, અહીંયા છે મેં એવી રીતે લખ્યું છે, જો સોમવાર હોય આવી રીતે અહીંયા દિવસ, અને આપણને આવું ભોજન નામનું કોષ્ટક આપવામાં આવેલું છે, ખરું ને? હવે એમાં આપણને પહેલો આપ્યો છે સોમવાર, કે સોમવારે તમને આપવામાં આવે છે કે વેજીટેબલ ખીચડી. તો તમને કહેવામાં આવે કે વેજીટેબલ ખીચડીની જગ્યાએ તમે શું ખાવા માગો છો, તો કે તમે એ લખી શકો કે કઢી અને પુલાવ. એવી જ રીતે બીજું હોય કે બુધવારે, બુધવારે તમને ખારી ખીચડી આપવામાં આવે છે, તો તમે તેની જગ્યાએ શું ખાવા માગો છો, તો તમારે અહીંયા લખવાનું છે કે પરોઠા શાક. તમે જે કંઈ પણ ખાવા માગતા હોય એ તમારે તમારે અહીંયા લખવાનું છે કે વેજીટેબલ ખીચડીની જગ્યાએ કઢી પુલાવ ખાવા માગીએ છીએ. પછી અહીંયા ખારી ખીચડી આપતા હોય તો તેની જગ્યાએ અમે પરોઠા શાક ખાવા માગીએ છીએ. અને ત્રીજું છે શુક્રવારે. તો આવી રીતે તમારે આવું કોષ્ટક બનાવવાનું છે. તેમાં દાળ ઢોકળી આપતા હોય તો તમે તેની જગ્યાએ શું ખાવા માગો છો, તો પૂરી શાક કે બટેટા પૌવા. આવી રીતે કોષ્ટક બનાવવાનું છે અને તમારે અહીંયા આવું કોષ્ટક બનાવીને અંદર લખવાનું છે. તો મિત્રો, અહીંયા આપણને એવું કોષ્ટક આપેલું છે કે દિવસ અને ભોજનનું, અને સોમવારે, સોમવારે તમને વેજીટેબલ ખીચડી આપવામાં આવે છે, તો તમે એની જગ્યાએ કયો ખોરાક ખાવા માગો છો એ તમારે તેની બાજુમાં લખવાનું છે. મેં અહીંયા આવું કોષ્ટક બનાવ્યું છે કે બુધવારે ખારી ખીચડી આપવામાં આવે છે, પણ તેની જગ્યાએ બાળકો પરોઠા શાક ખાવા માગે છે. પછી શુક્રવારે દાળ ઢોકળી આપવામાં આવે છે, તેની જગ્યાએ બાળકો પૂરી શાક બટેટા પૌવા જેવો ભોજન લેવાનું કહે છે. તો મિત્રો, આવી રીતે કોષ્ટક આપણે બનાવવાનું છે. પછી આપણને નીચે આપેલું છે કે મધ્યાહન ભોજન દરેક બાળકનો હક. તો એમાં આપેલું છે કે આપણા દેશના ઘણા બાળકો એવા છે કે જેમને પૂરતું જમવાનું મળતું નથી, શાળામાં પણ ભૂખ્યા આવે છે. આમ આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ અને પકવેલું ભોજન મળવું જોઈએ. આ દરેક બાળકનો હક છે. તો મિત્રો, કેટલાક બાળકો એવા છે કે એમને પૂરતું જમવાનું મળતું નથી હોતું અને તે ભૂખ્યા આવે છે શાળાએ. તેથી જે સર્વોચ્ચ અદાલત છે આપણી દેશ આપણા દેશની, તેમણે નિર્ણય લીધો કે પ્રાથમિક શાળાના જે ભણતા બાળકો છે તેને ગરમ અને પકવેલું ભોજન મળે, અને આ બાબતે તેમનો પૂરો પ્રયત્ન છે. તો મિત્રો, આજે આપણે અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ.